સદગુરુ તમે કહ્યું કે સૃષ્ટિએ પોતાનું કામ કરી દીધું છે હવે તમારું કામ જીવનને જીવવાનું છે દરેક સમય ઉપર જોતા રહેવાનું નહીં પણ તમે ઉપાસના વિશે પણ વાત કરી છે તમારે સાઈડ રોલમાં હોવું જોઈએ મેઇન રોલમાં નહીં પણ આ બંને વાતો એકબીજાથી વિપરીત છે મને તો આ બંને વાતો વિપરીત જ લાગે છે એવું કેવી રીતે સો શું સૃષ્ટિએ પોતાનું કામ કરી દીધું છે તો પછી અડધી વાત તો સાચી છે એમાં કંઈ ઊંધું નથી શું તમે તમારું કામ કર્યું ના તો બીજી વાત પણ સાચી છે આની જ સાથે હું એ પણ કહું છું કે ઉપાસનામાં રહો કારણ કે તમારો રોલ આ સૃષ્ટિમાં ઘણો નાનો છે દરેક વસ્તુ જે તમારી સાથે થાય છે તે મોટે ભાગે તમારી સાથે કરવામાં આવે છે શું તમે ધરતી ફેરવી રહ્યા છો ના શું તમે જીવિત રહી શકો છો જો એ ન ફરે તો શું તમે જીવી શકો છો શું તમે વાતાવરણને સંભાળી રહ્યા છો ના તમે આને ખરાબ કરી રહ્યા છો પણ સંભાળી નથી રહ્યા શું તમે પોતાનું હૃદય ધડકાવી રહ્યા છો ના શું તમે જાતે શ્વાસ લઈ રહ્યા છો બધી વસ્તુ જે જીવવા માટે જરૂરી છે એ થઈ રહી છે તમારું કામ બસ જીવનની ભેટને ગ્રહણ કરવા માટે તૈયાર થવાનું છે જીવનને પૂર્ણરૂપથી જાણવા માટે જો તમે ખુશી અને આનંદથી રહેવા માટે અને પોતાના માટે કંઈક સારું કરવા માટે તૈયાર છો કે તમે પોતાની આજુબાજુના દસ લોકો માટે કંઈક કરવા માટે તૈયાર છો તો અમે તમારા જીવનનું પણ ધ્યાન રાખીશું તમારે બસ આટલું જ કરવાનું છે કોને ફક્ત સૃષ્ટિને શું એટલી મોટી નથી કે એની સામે ઝૂકી શકાય શું એટલી મોટી નથી કે એની સામે નમન કરાય બસ આ સૃષ્ટિ આ બ્રહ્માંડ સિવાય પણ તમને હજી એક વસ્તુ જોઈએ શું સૃષ્ટિ એટલી મોટી નથી કે એની સામે ઝૂકાય હું પૂછી રહ્યો છું શું પહાડ એટલો મોટો નથી કે એની સામે ઝૂકી શકાય મને તો એક ઝાડ કીડી એટલા મોટા લાગે છે કે એમની સામે ઝૂકી શકાય કારણ કે આપણે આ બંનેમાંથી એકને પણ નથી સમજી શકતા પોતાની બુદ્ધિ લગાવીને પણ તમે આ ઝાડના એક પાંદડા સુધાને નથી સમજી શકતા એક પાંદડાને તો દરેક વસ્તુ જે થઈ રહી છે અને એની પાછળની જબરદસ્ત બુદ્ધિ જ્યારે તમે કંઈ ના સમજી શકો તો તમે શું કરો બસ આજ મેં કહ્યું ઉપાસનામાં રહો કારણ કે આ સૃષ્ટિમાં એમ પણ તમારો રોલ એટલો નાનો છે કે કાલે સવારે જો તમે ગાયબ થઈ જાઓ તો કોઈ સમસ્યા નહીં થાય બસ જો તમારી ગંદકી અહીં છોડીને જશો તો સમસ્યા છે પણ તમે બસ ગાયબ થઈ જાઓ તો કોઈની માટે કોઈ સમસ્યા નથી હે ને હા કે ના તો તમારો રોલ તમારા જીવનમાં એટલો નાનો છે એટલો નાનો કે દરેક વસ્તુ તમારી સાથે કરવામાં આવી રહી છે દરેક વસ્તુ તો તમે હીરો કેવી રીતે કહેવાઓ જ્યારે તમારો બે પૈસાનો રોલ છે અને તમે વિચારો છો કે તમે હીરો છો તો તમે ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો હું બસ આની જ વાત કરી રહ્યો છું હું કોઈ મહાન આધ્યાત્મિક સાધના કરવા માટે નથી કહી રહ્યો પણ જો તમે સત્યને લઈને ચાલો છો તો એ જ સાધના છે બીજું શું અસત્યને રોકવું જેને તમે બનાવી રહ્યો છો પૂરી સાધના આ જ છે સત્યની શોધ સત્યને જાણવાનો અર્થ એ નથી કે તમારે એની શોધમાં ક્યાંક જવું પડે પહાડની પાછળ સંતાયેલું નથી એ આ બાજુ જ છે તમને ખબર છે આ સમયે ધરતીનો આ ભાગ અંધારામાં છે તો શું તમે બીજી બાજુ જોવા જશો ના એ અહીંયા જ છે સત્યનો અર્થ બસ આ જ છે જે પણ હયાત છે એ જ સત્ય છે જે પણ તમે બનાવ્યું છે તે અસત્ય છે બસ આ જ બધું છે અને તમારો આ અસ્તિત્વમાં હીરો બનવું એ મૂર્ખામી ભર્યું છે આનું હકીકતથી કોઈ લેવા દેવા નથી તો જો તમે એ સમજી લો તો તમે સમજી લેશો કે તમારો રોલ સૃષ્ટિમાં ઘણો નાનો છે ફક્ત આ સૃષ્ટિની રચનામાં જ નહીં તમારા પોતાના જીવનમાં પણ જો તમારો શ્વાસ કે ધબકારા જેવી સાધારણ વસ્તુ પણ તમારા હાથમાં આપવામાં આવે તો તમે એક જ મિનિટમાં અસ્તવ્યસ્ત થઈ જશો હા કે ના તો હું કંઈ નવું નથી કહી રહ્યો ઉપદેશ નથી આપી રહ્યો બસ તમને હકીકતની યાદ અપાવી રહ્યો છું કે તમારું જીવન શું છે અને સત્યમાં જીવવાનો આ જ અર્થ છે કે તમે કંઈ મનગઢંત નથી બનાવ્યું તમે તમારા તરફથી કોઈ વાર્તા નથી લખી રહ્યા તમે બસ જીવન જીવવાનો પ્રયત્ન કરો છો જો તમે જીવન જીવશો તો એને આ જ રીતે જીવી શકો છો જે રીતે એ છે જો તમે કોઈ વાર્તા બનાવો તો તમે પોતાના તરફથી બનાવી શકો છો જો તમે કાલ્પનિક વાર્તાઓ બનાવો છો તો એને પોતાની ઈચ્છા મુજબ બનાવી શકો છો પણ જો તમે જીવન જીવી રહ્યા છો તો તમે ફક્ત એને આ જ રીતે જીવી શકો છો બીજી કોઈ રીત નથી તો એ ન વિચારો કે આ કોઈ પ્રકારની શિક્ષા છે જીવન આવું જ છે બસ એને જીવો કોઈ વાર્તા ન બનાવો જો તમે કોઈ વાર્તા બનાવો છો જે સત્ય નથી અને માની લો છો કે સત્ય છે તો જ્યારે તમારી વાર્તા ખતમ થશે તો તમે ખોટમાં રહેશો કારણ કે ત્યારે કંઈ પણ નહીં હોય જો તમે સત્યની સાથે જશો તો આ ચાલતું રહેશે પછી ભલે તમે જીવિત હશો કે મરી જશો આ ચાલતી રહેશે એની સાથે રહેવું સૌથી સુરક્ષિત છે સૌથી સારું છે ફક્ત એવી જ રીતે તમે જીવનનો અનુભવ કરી શકો છો નહીતર તમે પોતાના શબ્દોથી છેતરાઈ જશો અને કંઈ નહીં થાય